મહેસાણા કડી નર્મદા કેનાલમાંથી કિન્નરની લાશ મળવાનો મામલો. દહેગામ નાંદોલ ગામના કિન્નર ભાવિકાની હત્યા. સાત કિન્નરોએ કરી હતી કિન્નર ભાવિકાની હત્યા. હત્યા કરનાર તમામ સાત કિન્નરોની ધરપકડ. કડી પોલીસે કરી તમામ સાત હત્યારા કિન્નરોની ધરપકડ. મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પ્રેસ યોજી આપી માહિતી. કિન્નરના માથાના વાળ કાપી નાખી હત્યા કરાયેલી લાશ મળી હતી. ભાવિકા છેલ્લે જાનુ નામના કિન્નર સાથે છેલ્લે દેખાઈ હતી. જાનુ નામના કિન્નરને લાવીને પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ કર્યો હતો. પોતાના વિસ્તારમાં ભીખ માગતા સહન ન થતા અન્ય સાત કિન્નર દ્વારા હત્યા કરાઈ હતી. વડોદરા ખાતે હત્યા કરી 70 કિલોમીટર દૂર કેનાલમાં લાશ ફેંકી હતી. લાશ કડીથી મળતા પોલીસે ગુનોનો ભેદ ઉકેલ્યો છે. સાયબર સેલની તપાસ મહત્વપૂર્ણ સાબિત થઈ. ગઈ 31 માર્ચના રોજ કડી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ફરિયાદીના ત્યાં લગ્ન હતા અને લગ્ન પ્રસંગમાં સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરીનો બનાવ બનેલ. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરેલ. આજુબાજુના વિસ્તારના અલગ અલગ ટેકનિકલ પાસાઓ ચકાસી અને શંકાસ્પદ મુવમેન્ટ જણાતા પોલીસે પોતાના સોર્સિસ દ્વારા ટેકનિકલ સપોર્ટથી ચોરીનો ગુનો ઉકેલ છે. આ ચોરીના ગુનામાં બે આરોપી પકડેલ છે અને ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. આરોપી પાસેથી અત્યારે આ ગુનામાં ગયેલ રોકડ નાણાં પૂરેપૂરા અને સોનાના દાગીનાની રણી કબજે કરવામાં આવેલ છે. આરોપીએ બીજા કોઈ ગુના કરેલ છે? અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે? એ બાબતની તપાસ. જે સાયબર સેલ છે, જિલ્લા કક્ષાનું સાયબર સેલ અને ટેકનિકલ સેલ છે, તેનો યુઝ કરવામાં આવ્યો હતો અને તેની સઘન ઊંડાણપૂર્વક તપાસ જે છે એ કડી PI અને કડી ડિસ્ટ્રિક્ટ PSI BM પટેલ દ્વારા કરવામાં આવી હતી. તારીખ 18/3/2021ના દિવસે એક આપણને અજાણી લાશ કડીની મુખ્ય કેનાલ જે છે ત્યાંથી મળી હતી. સૌ પ્રથમ તો તેની ઓળખ કરવામાં આવી કે જેની અંદર આ લાશ જે છે એ કિન્નર ભાવેશ ઉર્ફે ભાવિકાની લાશ છે તે પ્રસ્થાપિત થઈ. ત્યારબાદ તે લાશને વ્યવસ્થિત રીતે ઇન્ક્વેસ્ટ પંચનામું ને બધું કરતાં એવું ધ્યાન પર આવ્યું હતું કે તેના વાળ કાપી નાખવામાં આવ્યા છે અને તેની આઈબ્રો જે છે એને પણ દૂર કરી નાખવામાં આવી છે. આ બાબતે કડી પોલીસ સ્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરતાં એવું ધ્યાન પર આવ્યું કે આ પ્રકારનો વ્યવહાર કિન્નરો સાથે તેમના સમુદાય દ્વારા ત્યારે કરવામાં આવે છે કે જ્યારે તેઓ લોકોને અંદરોઅંદર કોઈ બાબતે ખતરાક થયો હોય તો અપમાનિત કરવા માટે થઈને આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. એટલે ત્યારબાદ તરત જ એ દિશામાં પોલીસે તપાસ આગળ વધારી હતી. આ દરમિયાન વિવિધ ટેકનિકલ તથા ખાનગી બાતમીદારો મારફતે એવી માહિતી મળી કે છેલ્લે આ ભાવિકા જે છે એ જાનુ નામના એક કિન્નર સાથે દેખાણી હતી, જે આશરે આ બનાવ સ્થળથી ખાસું દૂર હતું. ત્યારબાદ અલગ અલગ ટેકનિકલ માધ્યમથી એવી ખબર પડી કે આ જાનુ જે છે એ વડોદરા બાજુ પણ હતી અને ત્યારબાદ એની મૂવમેન્ટ આ બાજુ પણ થયેલી હતી, કડી બાજુ. તો તેના આધારે તેને લાવીને તેની પૂછપરછ કરતાં તેણે આખે આખો ગુનાની કબૂલાત આપી હતી કે જેની અંદર સૌ પ્રથમ આ જે ભાવિકા જે છે તેને ત્યાંના જે મુખ્ય એ લોકોના જે મુખી જે કહેવાય છે તેવા વૈભાલી માસીની સાથે ઝઘડો થયેલ હતો અને તેની સાથે ગોપી માસી નામના પણ એક અન્ય ઇસમ હતા. તે બંનેને ઝઘડો થતાં તે લોકો આ વૈભાલી માસીનું જે આખે આખું સંસ્થાન હતું તે છોડીને અન્ય જગ્યાએ જતા રહેતા રહેવા માટે તેને, અને ત્યારબાદ તે લોકો એમના જ વિસ્તારની અંદર ભીખ માંગવા માટે આવતા હતા જે આ લોકોથી સહન ન થતા વૈભાલી માસી અને તેની સાથે અન્ય 8 સાગરીતોએ ભેગા મળી આ જે ભાવિકા જે છે તેને ખૂબ જ મૂઢમાર મારેલો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આખો બનાવ જે છે એ બરોડા ખાતે બન્યો હતો, વાઘોડિયા પાસે, અને ત્યારબાદ તેની લાશ જે છે એ ત્યાંથી આશરે 70 કિલોમીટર દૂર એક જે મુખ્ય કેનાલ જે છે નર્મદાની તેની અંદર નાખી દેવામાં આવી અને ત્યાંથી તરતી તરતી લાશ જે છે એ આપણને કડી પાસે મળી હતી. આ જે આખે આખો બનાવ જે છે એ અન્ય જગ્યાએ બન્યો હોવા છતાં પોતાના અંગત સુપરવિઝન હેઠળ કડી PI અને LCB PI સાથે મળીને આની અંદર ડિટેક્શન કરેલું છે. આની અંદર આપણે 7 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરેલી છે અને 2 અન્ય આરોપી જે છે તેની ધરપકડ કરવાની તજવીજ શરૂમાં છે.
તે લોકો અંદરો અંદર એ લોકોને ઝઘડો થયેલો હતો, જેની અંદર ગોપી માસી અને આ જે મરણ જનાર ભાવિકા જે છે તે વૈભાળી માસીનું જે સંસ્થાન છે તે છોડીને જતા રહ્યા હતા, અને ત્યારબાદ એમના જ વિસ્તારમાં ભીખ માંગવા આવતા હતા જે એમનાથી સહન ન થયું.